વાત સુરતની કરીએ કે જ્યાં રસીકરણ સેન્ટર્સ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો સ્વયંભૂ રીતે રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. પાલિકા દ્વારા 3 વિભાગમાં રસીકરણ સેન્ટર ઉભા કરાયા છે. પહેલા અને બીજા ડોઝ તેમજ 18 થી 45 વર્ષ માટેના અલગ સેન્ટર્સ ઉભા કરાયા છે. લોકોની ભીડ અને તસારો ન થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ગુજરાતની અંદર કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સુરત શહેરની અંદર કેટલાક અંશે જે કેસોની સંખ્યા ઘટી રહી છે, સંક્રમણ ઘટી રહ્યું છે. કારણ કે જે રીતે વેક્સિન ઉપર જે ભાર મૂકવામાં આવી રહ્યો છે, લોકો વધુને વધુ વેક્સિન લે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતના અલગ અલગ જે ઝોન વાઇઝ જે સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, વેક્સિન લોકો વધુને વધુ લે. જે રીતે જોઈ શકાય છે ઉમરા, આજે ઉમરાની અંદર અલગ અલગ જે વેક્સિન સેન્ટર કર્યા છે, પાલની અંદર અલગ અલગ વેક્સિન સેન્ટર શરૂ કરવામાં આવે છે. અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા તરફથી આજે કહી શકાય જે રીતે કે અલગ અલગ લોકો, ધારો કે ફર્સ્ટ ડોઝવાળા લોકો વ્યક્તિને અલગ, સેકન્ડ ડોઝ માટે અલગ સેન્ટર, જ્યારે 18 વર્ષથી વધુ ઉપરના લોકો માટે જે વેક્સિન અલગ માટેની જે વ્યવસ્થા કરી છે, જેથી લોકોની ભીડભાડ ન થાય, લોકો જે પડાપડી ન કરે તે માટે હાલમાં જે કહી શકાય છે કે જે વેક્સિન સેન્ટરો શરૂ કર્યા છે, લોકો વધુને વધુ વેક્સિન લે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના 8 ઝોનની અંદર કહી શકાય છેલ્લા 4 થી 5 દિવસથી સંક્રમણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને ખાસ કરીને બીજી બાજુ જોવાનો વાત કરીશું કે બેઠક વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે. કારણ કે એક બાજુ ઉનાળાની જે સિઝન ચાલી રહી છે, લોકો ગરમીને કારણે હેરાન પરેશાન થાય, અહીંયા ટોકન આપવામાં આવે છે. જે સેકન્ડ ડોઝની અંદર જો લોકોને મેસેજ આવે છે તે લોકોને વારાફરતી જે કહી શકાય તે પ્રમાણે જે ટોકન આપ્યા બાદ અંદર એક પછી એક જે વેક્સિન આપવા માટેની જે કામગીરી છે અહીંયા કરવામાં આવે છે. લોકો જોઈ શકે અહીંયા લોકો ક્યાં કહો કે વેક્સિન કેટલી જરૂરી છે, ક્યાં લોકો કહો વેક્સિન તો બતાવગીરી બહુ જ્યાદા જરૂરી છે, કોરોના કે બચાવ છે સેકન્ડ ડોઝ છે. શું કહેશો વેક્સિન કેટલી જરૂરી છે આપનો સેકન્ડ ડોઝ છે? હા સેકન્ડ ડોઝ છે સર, ઓર બહુ જરૂરી હૈ ઓર સબકો લેના ચાહીએ. આપ ક્યા કહો? નહીં બહુ જરૂરી હૈ, સબકો લેના ચાહીએ. સ્વયંભૂ રીતે વેક્સિન લેવા માટે આવી પહોંચી રહ્યા છે, ત્યારે પાલિકા તરફથી શરૂઆતની અંદર જે રીતે કહી શકાય છે અલગ અલગ વેક્સિન સેન્ટર ઉપર જે કહી શકાય જે હોબાળો થતો હતો, ભારે ભીડ થતી હતી, ત્યારે અહીંયા જે રીતે જોઈ શકાય તે પ્રમાણે વેક્સિન સેન્ટર ઉપર લોકો સ્વયંભૂ રીતે આજે વેક્સિન લેવા માટે આવી પહોંચી રહ્યા છે. અને તમામને એક પછી એક જે વેક્સિન આપવામાં આવી રહી છે, જેથી આજે સંક્રમણ આજે ઘટી રહ્યું છે. અને લોકો વેક્સિન લેવાથી કહી શકાય છે કે કોરોના નથી થતો એવું નથી, પણ કોરોનાની જે ગંભીર સ્થિતિ છે તે ના થાય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. કેમેરામેન સલીમ શેખ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.